પાલ ખાતે આવેલ ગજેરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વર્લ્ડ હ્યુમનિટેરિયન ડે અને વર્લ્ડ હાર્મની ડે નિમિત્તે સુંદર નાટકની પ્રસ્તુતિ કરી હતી. પાલ ખાતે આવેલા ગજેરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વર્લ્ડ હ્યુમનાઇઝેશન ડેની ઉજવણી કરી હતી. વિશ્વભરમાં ગરીબ, અન્યાય, વંશીય અને લિંગ ભેદભાવ, પર્યાવરણના બદલાવ અને આતંકવાદી નાબૂદ કરવા માટે વ્યક્તિઓની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અનાથોની માતા તરીકે ઓળખાણ ધરાવનાર જાણીતા સમાજસેવક સિંધુતાઈ સપકાલ તથા ગૂગલમાં આકર્ષક નોકરી છોડીને પર્યાવરણ સુરક્ષા માટે કામ કરનાર અરુણ કૃષ્ણમૂર્તિ અને મલાલ, જેને કોઈ પરિચયની જરૂર નથી, સહિતના વ્યક્તિઓએ વાર્તાને દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી એચ રાજ્યગુરુ, જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મહાન ગીરી ગોસાઈ, પાલનપુર ફાયર સ્ટેશનના વડા ઈશ્વર પટેલ અને ડિસ્ટ્રિક્ટ યુથ ડેવલપમેન્ટના ઓફિસર રાધિકા લાઠિયા, ડ્રામા આર્ટિસ્ટ, સ્ટુડિયો જોકી આરજે મિહિર પાઠક તથા ટ્રસ્ટી ચિનુભાઈ ગજેરા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. હરેશભાઈ એચ રાજગુરુ, આજે મેરિડિયન ડેની ગ્લોબલ ગજરામાં સુંદર મજાની ઉજવણી કરવામાં આવી હતી. અહીં આવવાનું થયું. ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ સંચાલક શ્રી તરીકે ખૂબ સરસ શાળામાં રસ લઈ રહ્યા છે. પ્રિન્સિપાલ શ્રી અને એમનો જે સ્ટાફ છે એ પણ ખૂબ સરસ રસ લે છે. અને ખાસ કરીને જે અત્યારે કૃતિઓ રજૂ થઈ રહી છે એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, વિદ્યાર્થીઓ છે એ માનવતાવાદી અભિગમ ખીલે, પોતાનામાં સાહસ આવે, હિંમત આવે, ધૈર્ય આવે અને પોતાનું ઉત્તમ કારકિર્દી કરી શકે એવા સુંદર મજાના કૃતિઓ રજૂ થઈ રહી છે. અને પેરેન્ટ્સ પણ ખૂબ રસપૂર્વક આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે અને ખાસ કરીને શાળાની અંદર વિદ્યાર્થીઓમાં પડેલી શક્તિને બહાર લાવવા માટે વિવિધ પ્રકારના ક્રાફ્ટ રૂમ છે, પર્યાવરણને લગતા પ્રવૃત્તિઓ છે અને વિવિધ પ્રકારના દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં અંદર પડેલી શક્તિ બહાર આવે છે, ત્યારે આ શાળાની ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી હું શુભેચ્છા પાઠવું છું. આજનો જે દિવસ નાનપણમાં સાંભળ્યું હતું કે હું માનવી માનવ થાય થાઉં તો પણ ગણું, અને એ જ વસ્તુ જે આજનો માનવતાનો દિવસ છે એ અહીંયા સેલિબ્રેટ થઈ રહ્યો છે. ગજેરા ગ્લોબલ સ્કૂલ એક એવી સ્કૂલ છે કે જ્યાં ફક્ત બાળકો નહીં સાથે માતા પિતાને પણ ઘણું જાણવા મળે છે. આભારી છું ટ્રસ્ટીઓનો, પ્રિન્સિપલ મેમ, ટીચર્સોનો કે જે આવા ઘણા કાર્યક્રમ કરે છે અને એમાં બાળકો સાથે અમને પણ એજ્યુકેટ કરે છે. ઉલ્લેખનીય છે કે સુરત અને આસપાસના વિસ્તારોમાંથી ઘણી શાળાઓનું કેમ્પસનું અસ્તિત્વ ગજેરા ટ્રસ્ટ, ચુનીભાઈ ગજેરા અને કિંજલ ગજેરાના સખત પ્રયાસોને આભારી છે. શાળાના પ્રિન્સિપાલ શ્વેતા પરિહારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.